जुई रहा शो गुजरात लोक फरियाद न्यूज। કુવરા ગામથી કેટલાક અસમય તત્વ દ્વારા માલધારી સમાજની 20 જેટલી ગાયોને છાવરી રેલવે ટ્રેક ઉપર હાકી જઈને રેલવે સાથે પટકાવીને તેમની હત્યા કરવા જેવું નિંદનીય કૃત્ય કરવામાં આવેલા છે। આ બાબતે માલધારી સમાજ દ્વારા આવેદન આપી આ તત્વ વિરુદ્ધ કડેસરની કાર્યવાહી કડક રીતે કરવામાં આવે તે માટે વિનંતી કરવામાં આવી છે। આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર હિન્દુ સમાજ માટે ગાય ફક્ત પવિત્ર પાણી નહીં પરંતુ માતાનું સ્થાન ધરાવે છે કે જેનો મહિમા પુરાણો અને વેદોમાં પણ દર્શાવવામાં આવેલો છે। આવી પૂજનીય ગાય માતાઓની હત્યા કેટલાક અસામાજિક તત્વ દ્વારા કરવામાં જેમનો ઉલ્લેખ FIRમાં કરવામાં આવેલ છે। તારીખ 30/7/23 રોજ મધ્યરાત્રિ દરમિયાન કુવારા ગામેથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજની 20 જેટલી ગાયોને છાવરી રેલવે ટ્રેક ઉપર હાકી જઈને રેલવે સાથે ભટકાવીને તેમની હત્યા કરવા જેવું નિંદનીય કૃત્ય કરવામાં આવેલ છે, જેમાં 15 જેટલી ગાયોનું સ્વરૂપ જ મૃત્યુ થયેલ છે અને 5 ગાયો ગંભીર રીતે ઘાયલ થયેલ છે। જાણીને સમગ્ર ગૌભક્ત ગૌ સેવક હિન્દુ સમાજની લાગણી આહત થઈ છે। આ બાબતે અસામાજિક તત્વો દ્વારા ફરિયાદીને સંગઠિત થઈને હેરાન પરેશાન કરી સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવેલ 200 જેટલા લોકોએ તોડ થઈને ફરિયાદીના ઘરે જઈ તોડફોડ પણ કરેલ છે, જેની જાણ ફરિયાદીને 100 નંબર પર કોલ કરીને કરી હતી। આ બાબતે પ્રશાસન દ્વારા સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ દોષીઓને કોઈપણ ભોગે છોડવામાં ના આવે ઉપરાંત તેમની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સમગ્ર ગૌપ્રેમી હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવેલ છે। જય ગો માતા। કુંવર ગામની 2 તારીખની જે ઘટના થઈ એના અનુસંધાનમાં સૌ બધા મળ્યા છે, આયોજનપત્ર આપ્યું છે। આયોજનપત્ર આપવાનું કારણ એક જ કે 2 તારીખની રાતની આ ઘટના છે, 3 તારીખે બી ફરિયાદ થઈ, 4 તારીખે અમે બધા ગાયોના માલિક અમે ગૌપ્રેમી બધા મળી ફરિયાદ કરી જાણવા જોગ આપે, આજ સુધી હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ કાર્યવાહી નહીં થાય, આની પ્રશાસન કામ નહીં કરે તો અમે બધા ગૌપ્રેમી આંદોલન ઉપર ઉતરશું અને એવું આંદોલન થશે કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરો।